નમસ્કાર દોસ્તો, વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે સિંધુ ઘાટી સભ્યતાથી લઈને મૌર્યકાળ અને મૌર્યકાળ બાદ અનુમૌર્યકાળ, જેમાં વિદેશી શાસકો, જેમાં સૌ પ્રથમ આપણે હિન્દ યવન વિશે જાણ્યું અને આજે આપણે શક શાસકો વિશે જાણીશું. તો સૌ પ્રથમ જોઈએ શક ક્યાંથી ભારતમાં આવ્યા. તો કાસ્પિયન સાગરની બાજુમાં બે નદીઓ આવેલી છે, જેમનું નામ છે અમુદરિયા અને શિરદરિયા. આ વિસ્તારમાં શક રહેતા હતા, જેમના પર યુચી એટલે કે કુશાણ કબીલાઓએ હુમલો કર્યો, જેના પરિણામે આ શક લોકો આ હુમલાથી ડરીને ત્યાંથી ભાગી ગયા અને ત્યાંથી ભાગીને બેક્ટેરિયા થઈને પર્શિયા આવ્યા અને પર્શિયાથી ભારત આવ્યા. અને ભારતમાં તેઓ અલગ અલગ 5 ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને 5 અલગ અલગ શાખાઓ બને છે, જેમાં એક શાખા અફઘાનિસ્તાન તરફ જાય છે, 2 શાખાઓમાંથી એક શાખા તક્ષશિલા અને બીજી શાખા મથુરાને કેન્દ્ર બનાવે છે, બાકીની 2 શાખાઓમાંથી એક શાખા નાસિકને કેન્દ્ર બનાવે છે. આ શકોને ક્ષત્રપ પણ કહેવાતા હતા. ભારતમાં જે શકો એ તક્ષશિલા અને મથુરાને કેન્દ્ર બનાવે છે તેમને પશ્ચિમી ક્ષત્રપ કહેવામાં આવે છે, અને ઉત્તરી ક્ષત્રપ જેમાં તક્ષશિલા, માઉસ, અજેજ, એજિલેસેજ અને મથુરામાં જોઈએ તો મથુરા, હગામન અને સોડસ. આ ઉપરાંત પશ્ચિમી ક્ષત્રપ જોઈએ તો પશ્ચિમી ક્ષત્રપમાં માળવા, જેમાં કાર્દમક વંશ, જેનો પ્રતાપી શાસક હતો રુદ્રદામન, બીજું છે નાસિક જેમાં ચષ્ટન વંશ હતો, જેમાં ભૂમદ અને નહપાન નામના પ્રતાપી શાસકો થયા. હવે મથુરાના ક્ષત્રપ પહેલાં માળવાવાળા ક્ષેત્રમાં રહેતા હતા અને મથુરાના ક્ષત્રપોને માળવાના શાસક વિક્રમાદિત્યએ 57 BCમાં આ શકોને પરાજિત કર્યા હોવાથી 57 BCને માલવ સંવંત એટલે કે વિક્રમ સંવંત કે કૃત સંવંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું કે આ મથુરાના ક્ષત્રપો, જેમને માળવાના શાસક, માળવાનો એક પ્રતાપી વીર શાસક હતો જેનું નામ હતું વિક્રમાદિત્ય, આ વિક્રમાદિત્યએ 57 BCમાં આ શકોને પરાજિત કર્યા, જેના પરિણામે 57 BCને માલવ સંવંત કે વિક્રમ સંવંત કે કૃત સંવંત તરીકે ઓળખવામાં આવે છે. અને વિક્રમાદિત્યના મૃત્યુ બાદ ફરી પાછા શકોની એક શાખા માળવા આવે છે અને આ માળવામાં શકોની આ શાખા કાર્દમક વંશની સ્થાપના કરે છે અને આ કાર્દમક વંશનો પ્રખ્યાત અને પ્રતાપી શાસક હોય છે રુદ્રદામન. તથા નાસિક ક્ષેત્રમાં નાસિક, કાઠિયાવાડ, પશ્ચિમી મધ્યપ્રદેશનું ક્ષેત્ર જો ચષ્ટન વંશની સ્થાપના કરે છે. અને એક ગ્રંથ છે પેરિપ્લસ ઓફ ઇરેથ્રિયલસી, જેમાં નહપાનની વાત કરવામાં આવી છે અને આ નહપાનની રાજધાની મિંડનગર બતાવવામાં આવી છે અને આ મિંડનગર એ ભરૂચ અને ઉજ્જૈન વચ્ચે આવેલો પ્રદેશ હતો. એના ઉપરથી આપણે કહી શકીએ કે એ સમયે શકો મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રવાળું ક્ષેત્ર જીતી ચૂક્યા હશે. સાતવાહન શાસક હોય છે ગૌતમીપુત્ર સાતકર્ણી, એ નહપાન પર હુમલો કરી અને નહપાનને હરાવે છે અને નહપાનના સિક્કા જે જુગલ સંબીથી આપણને મળી આવ્યા છે તેના પર એક બાજુ નહપાન અને બીજી બાજુ આ ગૌતમીપુત્ર સાતકર્ણી પોતાનું અંકન કરાવે છે. આ સાતવાહન સિક્કા જે જુગલ સંબીથી મળી આવે છે તે વાસ્તવમાં નહપાનના સિક્કા છે અને નહપાન એ ચષ્ટન વંશનો સંબંધિત છે. ગૌતમીપુત્રી સાતકર્ણી એ નહપાનની હત્યા કરી દે છે અને આ નહપાનની હત્યા થવાથી પશ્ચિમી ક્ષત્રપનો અંત થાય છે. નહપાનનો જમાઈ ઉષાવદત્ત જે સાતવાહન વંશનો હોય છે. હવે જોઈએ કાર્દમક વંશનો પ્રતાપી સમ્રાટ રુદ્રદામન. રુદ્રદામન પશ્ચિમી ક્ષત્રપ હતો જે માળવા ક્ષેત્ર સાથે સંબંધિત હતો.
અને જે કાર્દમક વંશનો હતો. રુદ્રદામને એક અભિલેખ લખાવ્યો જે જૂનાગઢ અભિલેખ તરીકે ઓળખાય છે અને આપણે જાણીએ છીએ કે 150 એડીમાં આ અભિલેખ મળી આવ્યો છે, એટલે કે 150 એડીનો આ અભિલેખ છે. અને આ અભિલેખ એ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિ તથા કાપ અને ચંપુ શૈલીનું પ્રાચીનતમ ઉદાહરણ છે. આ અભિલેખમાં સુદર્શન તળાવનું વર્ણન કરેલું છે. આ સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્યએ કરાવ્યું હતું અને અશોકના ઉપરાજ્યપાલ તુષારસ્પે આ તળાવ પર બંધનું નિર્માણ કરાવ્યું. રુદ્રદામનના સુબા સુવિશાખે બંધનું પુનઃનિર્માણ કરાવ્યું અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો સુબો પર્ણદત્ત અને તેનો પુત્ર ચક્રપાલિત જેણે આ બંધોને ફરી પુનઃનિર્માણ કરાવી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે આ 150 ઈડીમાં મળી આવેલ રુદ્રદામનના જૂનાગઢ અભિલેખમાં આપણને ચાર રાજાઓ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બીજો છે અશોક, ત્રીજો છે રુદ્રદામન અને ચોથો છે સ્કંદગુપ્ત, એમ ચાર સમ્રાટોની માહિતી આ અભિલેખ ઉપરથી મળે છે. અને આ અભિલેખ ઉપરથી આપણને સુદર્શન તળાવની પણ માહિતી અને તેના ઉપર બંધાવેલા બંધ વિશે પણ જાણકારી મળે છે. રુદ્રદામન એ યૌધેય જનજાતિ ઉપર હુમલો કરે છે અને આ યૌધેય જનજાતિને એ રુદ્રદામન હરાવે છે. પતંજલિએ પોતાના વ્યાકરણ ગ્રંથ મહાભાષ્યમાં યૌધેય જનજાતિને આયુષ્ય પર જીવ કહ્યા છે. રુદ્રદામને સાતવાહન શાસક વશિષ્ઠી પુત્રી પુલવામીને પણ 2 વાર હરાવ્યો હતો, પરંતુ વૈવાહિક સંબંધ હોવાના કારણે બંને વાર તેને આ વશિષ્ઠી પુત્રી પુલવામીને છોડી દીધું હતું. તો મિત્રો, અહીંયા સુધી જ આપણો આ વંશ પૂરું થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલા વંશને લગતી માહિતી જોઈશું. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, જેથી નવી અપડેટ આપણને તરત જ પ્રાપ્ત થાય. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.